टेक्निकल जय गोगा, टेक्निकल जय गोगा। टेक्निकल जय गोगा, टेक्निकल जय गोगा। સ્વાગત છે, તમે મારી જેમ જો લેખિત એટલે કે ટાઈપિંગ વાળા સ્ટેટસ બનાવવા માંગો છો, તો જે મેં તમને પહેલાં પણ કીધું હતું કે જે એપ્લિકેશન આવે છે એમાં એની અંદર ગુજરાતી ફોન્ટ આવે છે, અને જે આપણે પહેલું તમે સ્ટેટસ જોઈએ ને એ જ ટાઈપનું તમારે ટાઈપિંગવાળું સ્ટેટસ બનાવવું હોય તો મિત્રો આરામથી બનાવી શકો છો. હવે એની અંદર કેવી રીતે આવું જે સ્ટેટસ તમારી પાસે કે એટલે કે શાયરી છે કે કોઈ પણ ડાયલોગ છે એવું ટાઈપિંગ તમારે કરીને બનાવવું છે, તમે જે આપણે પહેલાં સ્ટેટસ જોયું ને મેં શાયરી બેસ્ટ લખી હતી ને એ જ ટાઈપનું, અને એવા ગુજરાતી ફંડ પણ એની અંદર તમને મળી રહેશે. તો કોઈ પણ જગ્યાએ મિત્રો આ ટાઈપનું એડિટિંગ કરવા માટે જો ગીતના શબ્દો તમારે લખવા હોય તો ગીતના શબ્દો તો તમને ખ્યાલ જ હશે, અને કોઈ પણ શાયરી તમારે એડિટ કરવી છે તો શાયરી તો તમે કોઈ પણ એપ્લિકેશનની અંદર પહેલું તો તમે પોસ્ટ કરી લો એટલે કોપી કરી લેવાની, એટલે જે એપ્લિકેશનની અંદર હું તમને લઈ જવાનું છું ને એની અંદર વાર થાય નહીં. હું તમને જે કોપી મેં શાયરી કરી છે ને એને ફટાફટ લખાય, એટલે કારણ કે વિડીયો વધારે લાંબો થાય નહીં એના માટે મેં કોપી કરેલી છે. કોઈ પણ જગ્યાએથી તમારે શાયરી તમને જે પણ ગમતી એટીટ્યૂડ હોય, શાયરી હોય, ગમની હોય કે લવની હોય કે કોઈ પણ જખમી દિલની જે પણ શાયરી છે, અને આવા સ્ટેટસ તમારી ફોટોવાળા બનાવવા છે તો પહેલી તો શાયરીને તમારે છે ને કોપી કરી લેવાની. તો કોપી કેવી રીતે કરવાની એ તો તમને ખ્યાલ જ હશે મિત્રો, કોઈ પણ આપણે પોસ્ટ કરીને કોપી કરીને વોટ્સએપની જે બધી મોકલીએ છીએ ને એટલે તમારે લખવાનું રહે નહીં, કારણ કે લખવાની ટાઈમ મારે વધારે થશે એટલે હું તમને કોપી કરીને ડાયરેક્ટલી જે સ્ટેટસ બનાવું છું ને એ ફટાફટ બની જાય, કારણ કે લખવા હું જઈશ ને તો મિત્રો વધારે વિડીયો વધારે લાંબો થઈ જશે, એટલે ફટાફટ એનું સ્ટેટસ હું તમને બનાવીને શીખવાડું છું મિત્રો. તો ખાસ આવા એડિટિંગની દરેક માહિતી મેળવવા માટે અમારી ટેકનિકલ જય ગોગા યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો, અને કોઈ પણ મિત્રો માહિતી મેળવી તો ખાસ ટેન્શન વગર કોમેન્ટ કરી શકો છો, એના વિશે પણ આપણે વિડીયો જરૂર બનાવીશું, તો કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો. તો તમને કોઈ પણ જગ્યાએ વોટ્સએપની અંદર કોઈ મેસેજ કર્યો છે ને શાયરી બેસ્ટ છે અને એટીટ્યુડ છે તો તમારે એને કોપી કરી લેવાની, કોપી કર્યા પછી જે મેં તમને સ્ટેટસ બતાવ્યું ને એ ટાઈપનું તમારે સ્ટેટસ બનાવવાનું છે. હવે સ્ટેટસ અને આવા ગુજરાતી ફંટવાળું કયું એપ્લિકેશન છે જેની અંદર આ ટાઈપનું સ્ટેટસ બને છે, તમારી ફોટો લગાવી તો ફોટો પણ લગાવી શકો છો, અથવા એકલી ફોટો બનાવી છે આ ટાઈપની એડિટિંગ કરીને તો તમે ફોટો પણ મિત્રો બનાવી શકો છો. તો ચલો આપણે શરૂઆત કરીએ જઈએ એપ્લિકેશનની અંદર, અને હું તમને સ્ટેટસ બનાવીને શીખવાડું છું. તો મિત્રો નવા મારી ચેનલમાં તમે નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો, અને ટેન્શન વગર કોમેન્ટ કરજો. કોઈ પણ મિત્રો માહિતી મેળવી હોય તો ખાસ વિડીયો આપણી બનાવવાની ફૂલ કોશિશ હું જરૂર કરીશ. આપણે હવે જે આપણે તમે પહેલાં સ્ટેટસ જોયું છે ને એ જ ટાઈપનું હું સ્ટેટસ તમને બનાવીને શીખવાડું છું જે એપ્લિકેશનની અંદર ગુજરાતી ફંટવાળું છે. મહેનત કર્યા વગર મિત્રો કોપી કરી લો કોઈ પણ જગ્યાએ સ્ટેટસ, જે આપણે કોઈ પણ મિત્રો શાયરી કે એટીટ્યુડ છે એને તમારે વોટ્સએપથી કોપી કરી લેવાનું, અને ડાયરેક્ટલી અંદર તમે એની અંદર ફટાફટ સ્ટેટસ બનાવી શકો છો, કારણ કે મેં પણ આજે કોપી કરી છે એટલે વિડીયો વધારે લાંબી થાય નહીં. તો મિત્રો ખાસ વિડીયો જોવાનું ભૂલતા નહીં, અને ગમે તો લાઇક કરજો, શેર કરજો, અને આવી જ માહિતી મેળવવા માટે અમારી ટેકનિકલ જય ગોગા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને ઘણી બધી વિડીયો આ ટાઈપની એડિટિંગ કરવાની શીખવાડવા માટે પડી છે અને એ બધી જ વિડીયો મિત્રો તમે ચેક કરી શકો છો. ચલો આપણે શરૂઆત કરીએ. તો મિત્રો સ્વાગત છે, એપ્લિકેશનને આપણે ઓપન કરી લીધું છે, જોઈ લો એપ્લિકેશનનું નામ છે ઇનશોટ, આ એપ્લિકેશનનું નામ છે મિત્રો. હવે તમારે વિડીયો બનાવવાનો છે, તો સૌથી પહેલાં તો તમારી પાસે કોઈ પણ બેકગ્રાઉન્ડ જે પણ તમારી ફોટો છે બેકગ્રાઉન્ડવાળી એ ફોટો તમે લઈ લો, જે ફોટાની અંદર તમારે આપણે આ વિડીયો બનાવવો છે. તો તમારી પાસે જોઈ લો હું અહીંયા બેકગ્રાઉન્ડ હું તમને દેખાડું છું, એ ટાઈપના બેકગ્રાઉન્ડ હોય તો તમે તમારા ફોનની અંદર બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરી લેજો, એટલે ટેન્શન ના રહે. કોઈ પણ જગ્યાએ સારું બેકગ્રાઉન્ડ હોય તો તમારી ફોટો અને સ્ટેટસ બહુ મિત્રો સારું બને, એના માટે ખાસ તમારે ડાઉનલોડ કોઈ પણ જગ્યાએથી કરી લેવાનું છે. તો મિત્રો આ ફોટો આપણે દાખલા તરીકે લીધી છે, જોઈ લો આ ફોટો લઈ લીધી છે. હવે મિત્રો ટેન્શન ના લેશો, જે વિડીયોનું અહીંયા લોગો નામ બતાવી રહ્યું છે ને એનું કાઢવાનું પણ ઓપ્શન આવે છે, ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો, બરાબર. હવે હું કોપી કર્યું છે ને એ હું તમને દેખાડું છું. તો મિત્રો અહીંયા આપણે આ લખવાની પટ્ટી આપેલી છે અહીંયા આ ટાઈપની, જોઈ લો એની ઉપર તમારે જે તમે કોપી કર્યું છે ને અને તમારી પાસે કોપી કરવાનું ઓપ્શન નથી તો તમારી આ ટાઈપની ગુજરાતી ભાષા તમારી પાસે છે, તમારે જે પણ લખવું હોય તમે લખી શકો છો, પણ હું ફટાફટ લખાય એના માટે કોપી કરેલી છે મેં જે શાયરી છે ને એ કોપી કરેલી છે. જો આ ટાઈપ આવી જશે એને હું આખી બેસ્ટ અને સેટિંગ કરીને તમને દેખાડું છું, તમે જો આ ટાઈપ સેટ કરવાની છે આ રીતે કાઢીને અક્ષરો આ રીતે તમારે અહીંયા સેટ કરી લેવાનું, પહેલાં તો આ શબ્દો અહીંયા સેટ કરી લેવાના છે, જોઈ લો આ રીતે તમારે સેટ કરી લેવાનું અહીંયા આ રીતે, તમે પહેલાં તો અહીંયા આ સેટ કરી નાખો, બરાબર. આ સેટ થઈ ગયું ત્યાર પછી એને આની ઉપર ક્લિક કરીને આ ઝૂમ ટાઈપ આવે ને એ ટાઈપ અહીંયા આ સેટિંગ ઘણા બધા ઓપ્શન છે અને આ રીતે તમારે સેટ કરી લો. ત્યાર પછી એને આખું આ વિડીયોની તમારે જેટલું વિડીયો કેટલી રાખવાની છે, પહેલી તો તમારે વિડીયો વધારી લેવાની રહેશે, તો વિડીયો આપણે અહીંયાથી આ રીતે તમારે કેટલા સેકન્ડની સ્ટેટસ બનાવવાનું આ રીતે તમારે સેટિંગ કરી લેવાનું.
ત્યાર પછી ફરી આ જે નામ લખ્યું છે ને એને જેમ આપણે કાઇન માસ્ટરમાં પણ આ રીતે તમે વધારો છો મિત્રો, આ રીતે તમારે વધારી લેવાનું, પણ કાઇન માસ્ટર કરતાં બહુ સરસ સિસ્ટમ છે. હવે આટલી જ તમારે જગ્યા છોડીને તમારે ફરીથી જે ટાઈપિંગવાળું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી લેવાનું. ક્લિક કર્યા પછી ફરીથી આ પોસ્ટ કરીને જે આગળના શબ્દો આપણે લખ્યા છે એને આપણે કાઢી નાખવાના છે અને બીજા શબ્દો અહીંયા લખવાના છે. તો અહીંયા આપણે બીજો શબ્દ પણ આ રીતે લખી લઈએ, જોઈ લો આ રીતે. તો આ શબ્દો અહીંયા પણ આવી ગયા છે, તમે જોઈ રહ્યા છો મિત્રો. આ ટાઈપ આ શબ્દો અહીંયા તમારા આવી ગયા છે. તમારો કલર ચેન્જ કરવો હોય તો મિત્રો કલર પણ ચેન્જ કરી શકો છો. કલર ચેન્જ કરવા માટે કેવી રીતે અહીંયા પેન્સિલનું ઓપ્શન આપેલું છે એની ઉપર તમારે ક્લિક કરવાનું, અને આ કલરનું ઓપ્શન છે એની ઉપર તમારે ક્લિક કરીને તમારે જે પણ અહીંયા આ રીતે કલર ચેન્જ કરવો છે ને એ બધો જ કલર આ રીતે તમે સેટ કરી શકો છો. ત્યાર પછી આ ઓપ્શન ઉપર ક્લિક કરો એટલે ઝૂમ ટાઈપની સિસ્ટમ બધી અહીંયા તમને મળી રહેશે. આ ટાઈપ લખાઈ બરાબર છે. હવે એને પણ આ રીતે તમે દબાઈ રાખશો એટલે ઓટોમેટિક આખા વિડીયોની અંદર થઈ જશે. ચલો હવે ફરીથી હવે બીજું જે લખવાનું બાકી છે એને ફરીથી ટી વાળા ઓપ્શનમાં જઈને આપણે લખી લઈએ જે બાકી છે એને. તો આ રીતે તમારે લખી લેવાનું છે. તો અહીંયા સાહેબનું ઓપ્શન બાકી છે તો સાહેબનું ઓપ્શન પણ અહીંયા આ લઈ લઈએ. આ ટાઈપ જોઈ લો. તો આ રીતે તમારે સેટ કરી લેવાનું છે. તમારી મિત્રો આ ટાઈપનું લખતા મને વધારે વાર થાય એટલે મેં આ ટાઈપ કોપી કરેલું છે. તમે સમજો છો કે કોપી કરવાથી મિત્રો ફટાફટ મારે અહીંયા લખાય છે મિત્રો, એટલા માટે મેં કોપી કર્યું છે. મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે મારી પાસે આટલો બધો ટાઈમ ના હોય અને વિડીયો બનાવતા તમે પણ વિડીયો આટલો બધો લાંબો હશે ને તો તમે પણ જોશો નહીં, કારણ કે આ રીતે લખવામાં ઘણી બધી વાર થાય ને એના માટે. તો આ કલર પણ તમારે ચેન્જ કરવો છે અહીંયા તો ઘણા બધા ઓપ્શનો આવા આપેલા છે. તમારે જે પણ કલર ચેન્જ કરવો છે ને એ આ રીતે ચેન્જ કરીને તમારે આ બધી સિસ્ટમ આપેલી છે એને આ રીતે સેટિંગ કરી લેવાનું. એને પણ આ રીતે આમ દબાઈ રાખવાનું એટલે આખી વિડીયોની અંદર સેવ થઈ જશે. હવે જે બીજા શબ્દો લખવાના બાકી છે એની ઉપર આપણે જઈએ ક્લિક કરીને આટલે રાખીને. તો આ ટીવાળું ઓપ્શન છે ફરીથી હું પોસ્ટ કરું છું કોપી કરેલું, અને જે બીજા શબ્દો છે ને એ આ રીતે હું પહેલાં કાઢી નાખું છું. જે આપણે સેટ કરીએ એ કાઢી નાખવાના અને બીજા શબ્દો અહીંયા આ રીતે સેટ કરી લેવાના બરાબર. તો જોઈ લો આ રીતે હું સેટ કરું છું મિત્રો. આ રીતે તમારે સેટ કરી લેવાનું. હવે આનો પણ કલર ચેન્જ કરવો છે તો આ રીતે તમે આરામથી કરી શકો છો કલર ચેન્જ, અને અહીંયા આ રીતે તમારે સેટ કરી લેવાનું રહેશે. જોઈ લો આ રીતે તમારે કોઈ પણ કલર ચેન્જ કરવો છે તો તમારી મનપસંદ તમે કલર પણ ચેન્જ કરી શકો છો મિત્રો. જોઈ લો તમારે જે પણ કલર રાખવો છે ને એ અહીંયા કલરનું ઓપ્શન અહીંયા પેન્સિલ ઉપર અડશો એટલે બધા જ કલરો તમને આ રીતે મળી જશે. તમારે જે પણ કલર ચેન્જ કરવો છે ને બધા જ કલરો અહીંયા તમારી સામે આવી જશે, એટલે તમારે જે પણ કલર ચેન્જ કરવો હોય ને બધા જ કલરો આ રીતે તમે સેટ કરી શકો છો તમારું મન તાર્યું અનુસાર બરાબર. જોઈ લો આ રીતે ઘણા બધા અને કલરમાં કલર કરવા હોય તો આ ટાઈપના ઓપ્શન પણ તમને મળી રહેશે. તમારે કલરિંગમાં અક્ષરો લખવા હોય તો આ ઘણા બધા ઓપ્શનો આ રીતે મળી રહેશે. તો અહીંયા આપણે કોઈ પણ અત્યારે એક કલર ચેન્જ કરી આ ચેન્જ કરી લીધો છે અને આની ઉપર ક્લિક કરીને આ સેટ કરી લીધું છે બરાબર. હવે એને પણ આ રીતે તમારે વધારી દેવાનો રહેશે, એને પણ વધારી દીધો. હવે ફરીથી આપણે એની ઉપર જઈએ જે લખવાનું હજી બાકી છે. તો ટીવાળા ઓપ્શનમાં થોડુંક લખવાનું હજી બાકી છે અને આટલે આ રીતે તમારે પટ્ટી લગાવી લેવાની. જેમ કાઇન માસ્ટરમાં તમે મિત્રો લખો છો એ જ ટાઈપ અહીંયા લખવાનું છે. કાંઈ મહેનત કરવાની મિત્રો વધારે તમારે જરૂર નથી બરાબર છે, એટલે ટેન્શન પણ લેવાની જરૂર નથી. કારણ કે હું બધું ટાઈપિંગ કરવા જાઉં તો વધારે ટાઈમ નીકળી જાય તમને ખ્યાલ જ છે મિત્રો. અને અમારી ચેનલમાં તમે નવા છો તો મિત્રો ટેકનિકલ જય ગુગા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે દરેક માહિતી આવી તમને ગુજરાતીમાં મળતી રહેશે. અને મિત્રો અન્ય કોઈ પણ માહિતી મેળવવી છે તો પણ મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે દરેક વિડીયો તમારી કોમેન્ટ ઉપર આધારથી બનાવવાની ફૂલ કોશિશ હું જરૂર કરીશ. એટલે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે દરેક વિડીયો હું તમારી અપલોડ કરતો રહું અને દરેક વિડીયો હું તમારી બનાવવાની ફૂલ કોશિશ જરૂર કરીશ. જોઈ લો આ રીતે આ તમારું સ્ટેટસ તૈયાર થઈ જવાયું છે. હવે આ રીતે તમારે અહીંયા સેટ કરી લેવાનું રહેશે. આ થઈ ગયું તૈયાર. હવે હું તમને પ્લે કરીને તમને સંભળાવી જોઈ લો તમે એક વખત. તો મિત્રો આ સ્ટેટસ તૈયાર થઈ ગયું. હવે તમારી ખુદની તમારે ફોટો સાઇટમાં લગાવી છે બાજુમાં તો ફોટો લગાવવા માટે એક ઓપ્શન તમને આની અંદર મળી રહેશે. તો ઓપ્શન એ ક્યાં છે તો મિત્રો અહીંયા ઓપ્શન તમને આ જે લખ્યું છે સ્ટીકર આની ઉપર તમારે ક્લિક કરવાનું. ક્લિક કર્યા પછી તમને આ જેમ ઇમેજનો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપ ઓપ્શન મળશે પહેલા નંબરનો, એની ઉપર ક્લિક કરો એટલે અહીંયા તમારી ગેલેરી આખી આવી જશે. તમારે જે પણ અહીંયાથી ફોટો સેટ કરવી છે તમારી મનપસંદ એ કોઈ પણ ફોટો અહીંયાથી તમે લગાવી શકો છો તમારી મનપસંદ. તો હું અહીંયાથી કોઈ પણ એક ફોટો મારી પીએનજી બધી ફોટો અહીંયા મેં મિત્રો પહેલેથી પીએનજી ફોટો બનાવેલી છે એટલે મારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી બરાબર છે. તો જે પીએનજી ફોટો છે ને એ હું તમને અહીંયા સેટ કરીને દેખાડું છું. તમે જુઓ અહીંયા
आ टाइप कोईपणनी तमारी फोटो छे ने आ टाइप तमारे लगाई देवानी एटले तमारी विडियो मित्रो तैयार थई जशे ने स्टेटस बनावाना आ स्टेटस पण तमारा आवुं शायरी वाळुं बनी जशे। तो जोई लो अहींथी कोईपण आपणे फोटो सेट करी लईए। तो दाखला तरीके अहींथी आपणे चलो आ फोटो लई लीधी छे। आ फोटो आपणे अहींया लगावानी छे बरोबर। आ फोटो आपणे अहींया लगाई दीधी छे। हवे ओके आपी देवानुं। एने ओके आप्या पछी आ फोटो ने तमारे आखा विडियोनी अंदर सेट करवानी छे। एटले फोटो ने आपणे सौथी पहेला आ बाजू अने मित्रो आ बाजू पण फूल साइजमां करी लेवानो रहेशे बरोबर। आ रीते जोई लो आ तमारुं स्टेटस फूल साइजमां थई गयुं छे। हवे तमारे जे विडियोने सेव करवानो छे तो सेव करवा माटे अहींया तमने लोगो देखाय छे आ एप्लिकेशनो। तो मित्रो एना माटे तमारे डेटा थोड़ी ज वार ऑन करवाना रहेशे। डेटा ऑन करशो एटले तमारे जे एडनुं ऑप्शन छे एनी उपर तमारे क्लिक करवानुं। क्लिक कर्या पछी अहीं नीचेवाळुं ऑप्शन छे जोई लो फ्री रिमूव, एनी उपर तमारे क्लिक करी लेवानुं। एटले 15-30 सेकंडनी वच्चे तमारे एड जोवानी रहेशे मित्रो। जेवी तमे एड जोशो एटले ऑटोमेटिक तमारुं सेव करवानुं ऑप्शन आवी जशे। अने जे वच्चे स्टीकर जोई लो आ टाइपनुं एड आवशे 25-30 सेकंडनी। जेवी तमे एड जोई रह्यो छो एटले तमारे जे लोगो काढी निकळी जशे अने ज्यां सेव करवानुं ऑप्शन पण केवी रीते आवे, केटली एमबीनुं तमारे डाउनलोड करवुं ने एनी बधी ज आखी प्रोसेस हुं तमने बताडवानो छुं। अने म्यूजिक पण तमारे खुदनुं जे पण लगावुं छे ए म्यूजिक पण मन धारी तमे आरामथी लगाई शको छो। कारण के म्यूजिक हुं लगाई नहीं शकुं कारण के कॉपीराइट मित्रो आवी शके छे मारे। एटले तमारुं मनपसंद तमे म्यूजिक लगाई लो, कोईपण गीत लगाववुं होय तो गीत पण लगाई शको छो। હવે આ રીતે તમારે જોઈ લો વિડીયો સેવ કરવાનું ઓપ્શન તમને અહીંયા સેવ લખ્યું છે એની ઉપર તમારે ક્લિક કરવાનું। ક્લિક કર્યા પછી અહીં 1080 લખ્યું છે ને એની ઉપર જોઈ લો આ તમે, એટલે 1080માં એ 37.5 MB નું વિડીયો તમારો સેવ થશે। અથવા આની ઉપર તમે ક્લિક કરો 1080 ઉપર એટલે વધારાની સાઇઝ, આમાંથી તમારે કઈ સાઇઝમાં વિડીયો તમારો સેવ કરવો છે એ બધા ઓપ્શન અહીંયા મળશે જોઈ લો આ રીતે। તો હવે સેવ કરું છું હું, આની ઉપર સેવ કરું છું। તો આ રીતે તમારો વિડીયો સેવ થઈ જશે। 5 સેકન્ડની વચ્ચે એડ આવશે અને હવે તમારે ડેટાની જરૂર નથી, ડેટા પણ તમે બંધ કરી શકો છો। તો મિત્રો આ તમારો વિડીયો સેવ થઈ રહ્યો છે જો। તો આશા રાખું છું મિત્રો કે માહિતી તમને ગમી હશે। અને મિત્રો આવી જ માહિતી મેળવવા માટે ખાસ અમારી ટેકનિકલ જય ગુગા યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો। અને ટેન્શન વગર કોઈ પણ મિત્રો મતલબ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરી શકો છો, આપણે એના વિશે પણ વિડીયો બનાવવાની ફૂલ કોશિશ જરૂર કરીશું મિત્રો।